આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. રામ મંદિર નિર્માણ અર્થે ભવ્ય સંતવાણીનું આયોજન. દશરથભાઈ ખાંડેકર દ્વારા તેમના પિતા તુલ્ય કાકા શંકરભાઈની દ્વિતીય પુણ્યતિથિ હસમુખ સુંબળને શ્રદ્ધાંજલિ નિમિત્તે રામ મંદિરના નિર્માણ કાર્યમાં સહભાગી બનવા નાનો પ્રયત્ન તેમના પરિવાર દ્વારા કરવામાં આવેલ. કચ્છના જાણીતા કલાકાર ભરતભાઈ કાપડી, નારણભાઈ ગઢવી, અરુણાબેન રાજગોર પોતાની વાણી પીરસી હતી. સમાજના તમામ લોકોને ભજનના કાર્યક્રમમાં જોડાયા હતા. તાજેતરમાં KBCમાં 25 લાખનું ઇનામ જીતનાર પાબીબેન રબારી ઉપસ્થિત રહ્યા હતા. પધારેલ તમામ મહેમાનોનું ભાગવત ગીતા આપી સન્માન કરવામાં આવ્યું હતું. જયરામ સોલંકી, સ્પીડ ન્યૂઝ 17, અંજાર, કચ્છ. ગંગારામભાઈ ખાંડેકા, ત્રમસીભાઈ, માવજીભાઈ, આપણે બધા જાણીએ છીએ કે એના પિતાશ્રી. ભવ્ય સંતવાણીના સંદર્ભે આપ શું કહી છો? આજે અમારા કુટુંબના પિતા તુલ્ય અને કાકા એવા શંકરભાઈ ખાંડેખાની દ્વિતીય પુણ્યતિથિ છે, જે નિમિત્તે અમારા પરિવાર દ્વારા, વાસણ પરિવાર દ્વારા અને અમારા પરિવાર દ્વારા અમે સંતવાણીનું આયોજન કર્યું છે. એ સાથે સાથે અમારા પરશુરામ સેવા સમિતિના પૂર્વ પ્રમુખ સ્વર્ગવાસ હરેશભાઈ ધર્મસિંહભાઈ સુંબળ, એમના દિવ્ય આત્માને પણ શાંતિ મળે. અને સમગ્ર દેશમાં આજે જ્યારે ભગવાન શ્રી રામની રથયાત્રાનું ભવ્ય આયોજન વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા થઈ રહ્યું છે, એ વિશ્વ હિન્દુ પરિષદમાં પણ અમે અમારો જે પણ અમારાથી જે સહયોગ અપાય, એ સહયોગ આપવા માટેનો એક નાનો એવો અમે પ્રયત્ન કર્યો છે અમારા પરિવાર દ્વારા. અને વધુને વધુ જે પણ નિધિ એકત્રીકરણ થશે આજની સંતવાણીમાં, એ સંતવાણીની ટોટલ નિધિ અમે રામ મંદિરના નિર્માણમાં આપવાનું એક વિચાર્યું છે. સમગ્ર કચ્છ અને ગુજરાતના જાણીતા કલાકાર એવા ભરતભાઈ કાપડી, નાણભાઈ ગઢવી આપણી વચ્ચે સંતવાણીનો જે કાર્યક્રમ છે, એ લોકોને સંતોની જે વાણી છે, આપણી જે ધર્મની સંસ્કૃતિ છે, એનાથી સૌને આપણને વિદિત કરશે. જય શ્રીરામ.